नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. વાત કરીએ ગુજરાતની એવી બેઠકોની કે જ્યાં એક સમાજના બે ઉમેદવાર સામસામે છે, જેથી અહીં ખરાખરીનો જંગ થાય તેવા અણસાર પણ વર્તાઈ રહ્યા છે. જોઈએ આ અહેવાલ. આ લોકો પાટીદારના દીકરા છે તો મારે કઈ પાટીદારનું સર્ટિફિકેટ આપવાનું છે? હું પણ પાટીદારનો દીકરો છું. અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ જેલમાંથી છૂટીને નીકળે અને કોની હિંમત હોય કે એમને હાર પહેરાવી શકે? એ હિંમત મેં કરી છે. સત્તા માટે સમાજ સામે સમાજનો ઉમેદવાર. ગુજરાતનો જંગ સમાજને સંગ. જીતનો હુંકાર સમાજ કરશે નહીં અપાર. ભાજપ કોંગ્રેસે કેટલી બેઠકો પર સમાજ સામે સમાજનો જ ચહેરો ઉતાર્યો છે. સમાજ કઈ પાર્ટીના ઉમેદવારને આપશે જનમત? સમાજ આજે મારી સાથે જ હોય ને. રાજકીય પક્ષોના જ્ઞાતિ સમીકરણમાં ફસાયો સમાજ. ક્યાંક પાટીદાર સામે પાટીદાર મોરતિયાનો જંગ. કોઈ પણ એક જ્ઞાતિથી ચૂંટણી જીતાતી નથી. જ્ઞાતિના સમીકરણ પ્રમાણે દરેક પાર્ટી ટિકિટ આપતી હોય છે. ક્યાંક આહીર સામે આહીર તો ક્યાંક મેર સામે મેર ઉમેદવારની લડાઈ. કોળી સામે કોળી ઉમેદવાર, બ્રાહ્મણ સામે બ્રાહ્મણનો જંગ. જનતા કોની બગાડશે બાજી ને કોને કરશે રાજી? ગુજરાતની ચૂંટણીનો જંગ જેમ જેમ ફોર્મ ભરવાની તારીખ પણ નજીક આવી રહી છે તેમ તેમ રસપ્રદ બની ગયો છે. કારણ કે રાજકીય પક્ષોએ મોટાભાગની બેઠકો પર જ્ઞાતિના સમીકરણ સાધી પોતાના ઉમેદવારની ચૂંટણીના કુરુક્ષેત્રમાં ઉતાર્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ કેટલી બેઠકો પર એક સમાજના ઉમેદવાર સામસામે ઉતારતા રાજકારણ ઉકળતી ચાની જેમ ધકધકી રહ્યું છે ત્યારે સમાજમાં પણ અસમંજસની સ્થિતિ છે. આખરે સમાજ પક્ષ જુએ કે સમાજના બંને નેતાને? કારણ કે મતદાન સમયે તો એકની વિવિધ સમાજના લોકોએ પસંદગી કરવી જ પડે. ગુજરાતમાં એવી અનેક બેઠકો છે, પરંતુ તેમાં ઘણી રસપ્રદ બેઠકોના જ્ઞાતિ ગણિતનું સટીક વિશ્લેષણ કરવું મહત્વનું છે, કેમ કે અહીં જંગ જોરદાર થવાનો છે. ગુજરાતની ઘણી એવી બેઠકો છે જ્યાં સમાજ સમાજનો ઉમેદવાર ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ ઉતાર્યો છે, ત્યારે સુરતની વરાછા અને રાજકોટની દક્ષિણ વિધાનસભા બેઠક પર ત્રણેય રાજકીય પક્ષોએ પાટીદાર સમાજના જ ઉમેદવાર ચૂંટણીના રણમાં ઉતાર્યા છે. ત્યારે જુઓ કે આ બંને બેઠકોનું રાજકીય ગણિત અને કેવો રહેશે અહીંની ચૂંટણીનો જંગ. ડાયમંડ નગરી સુરત, કાપડ ઉદ્યોગ પણ ફૂલ્યો ફાલ્યો છે. એ સુરતનું વરાછા એટલે મિની સૌરાષ્ટ્ર. તેમાં પણ પાટીદારોનો અહીં ગજબનો દબદબો છે. આ બેઠકનું અસ્તિત્વ પણ 2012માં જ થયું. ચૂંટણીની જાહેરાત પહેલાથી જ ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીઓ તૈયારીઓમાં જ ઉતરાઈ. રાજકીય માહોલ પણ ગરમાયેલો છે, જ્યારે મનપાના પરિણામો બાદથી જ આમ આદમી પાર્ટી પણ પૂરતું જોર લગાવી રહી છે. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરતની વરાછા બેઠકના કુરુક્ષેત્રમાં ખેલાશે જોરદાર જંગ. વરાછામાં ભાજપના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસનો પાટીદાર ઉમેદવાર. પાટીદારોનો ગઢ ગણાય છે વરાછા બેઠક. ભાજપે ફરી એકવાર બેટમથી સતત જીતતા આવતા અને સતત પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા પાટીદાર સમાજમાંથી આવતા કુમાર કાનાણીને ટિકિટ આપી. જ્યારે કોંગ્રેસે પણ પાટીદાર અનામત આંદોલનમાં ચર્ચામાં રહેનાર અને વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપનાર
પ્રફુલ્લ તોગડિયાને ટિકિટ આપી, જ્યારે આમ આદમી પાર્ટીએ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર વરાછામાં થઈ. કુમાર કાનાણીનું વરાછામાં પાટીદાર સમાજ પર સારું એવું પ્રભુત્વ છે. પાટીદાર સમાજ પણ સતત આખા બોલા કાનાણી સાથે ઉભો રહ્યો છે. 2017માં ખૂબ મોટા પ્રમાણમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં પણ કુમાર કાનાણી 13,998 મતની જંગી લીડથી જીત્યા. કાનાણીએ દાવો કર્યો કે હું સત્તા પક્ષનો ધારાસભ્ય છું, છતાં પણ હું પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિકનું સ્વાગત કરવા ગયો, એટલા માટે જ 2022માં પાટીદાર સમાજ મારી સાથે જ રહેશે. મેં સમાજ માટે બધું કર્યું છે. 3 દિવસ સુરતની અંદર ધમાલો ચાલે અનામત આંદોલન દરમિયાન તો કોઈની હિંમત નહોતી ધમાલની વચ્ચે જવાની. બધાને ડર હતો, લોકો અમને મારશે, લોકો અમને ઘૂસવા નહીં દે. આ ડર મેં નથી રાખ્યો, હું તો લોકોની વચ્ચે ગયો છું, ચાલુ ધમાલમાં ગયો છું. 2017માં કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ તોગડિયાનું નામ જાહેર થયું હતું, પરંતુ મેન્ડેટ ન મળ્યું. તો સામે ગત વખતે કોંગ્રેસ દ્વારા વરાછા બેઠક પર ઉમેદવારની પસંદગી માટે જે ભૂલો છેલ્લી ઘડીએ કરવામાં આવી તે આ વખતે ન થાય તે માટે ખાસ ધ્યાન રખાયું છે. આ વખતના જાહેર થયેલા ઉમેદવાર પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ વખતે પાર્ટી દ્વારા ગત વખતે જેના નામ કાપી નાખવામાં આવ્યા તેમને ફરી મોકો આપવામાં આવ્યો. વરાછા બેઠક પરથી પાટીદાર સમાજમાંથી આવતા પ્રફુલ્લ તોગડિયાને ટિકિટ કોંગ્રેસે આપી, જેઓ સુરત પાલિકામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ત્યારે તેમનું કહેવું છે કે તેમણે પાટીદાર હોવાનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, જીત તેમની થશે. આ લોકો પાટીદારના દીકરા છે તો મારે કઈ પાટીદારનું સર્ટિફિકેટ આપવાનું છે? હું પણ પાટીદારનો દીકરો છું, અમારું પણ એક નામ છે ગુજરાતની અંદર. મારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, હું પાટીદાર છું. સમાજ થકી પબ્લિક માણસ હોય છે, માણસ થકી સમાજ નથી હોતો. મારો સમાજ મારી સાથે હોય, મારો સમાજ મારું નામ બનાવે, મારથી સમાજનું નામ બનતું નથી. એટલે મારે કઈ પટેલનું સર્ટિફિકેટ દેવાની એવું જરૂરિયાત નથી, હું પણ એક પાટીદારનો દીકરો છું. હવે વરાછાનું જ્ઞાતિ ગણિત જોઈ લઈએ. પાટીદાર 90%, પરપ્રાંતીય 4%, કોળી પટેલ 2.5%. વરાછા બેઠકને લઈ રાજકીય નિષ્ણાત નરેશ વરિયા માની રહ્યા છે કે અહીં 90% પાટીદાર સમાજના મત છે તે મોટા પ્રમાણમાં વહેંચાઈ જશે, સાથે જ અન્ય જ્ઞાતિના થોડા મતોનું મહત્વ પણ વધી ગયું છે. ચૂંટણીના સમયમાં પાટીદાર લેવા પાટીદાર સૌરાષ્ટ્રવાસી સમયમાં જિલ્લાવાદનો જે એક મુદ્દો હોય છે અહીંયા 3 ઉમેદવારો વચ્ચે એ રહેતો નથી, એટલે સ્વાભાવિકપણે ત્રણેયના મતની જે છે બાબત એ પાટીદારોના મત વહેંચાવાની પૂરી શક્યતા છે. હવે જોવું એ રહ્યું કે સુરતની વરાછા બેઠક પર પાટીદાર સમાજ કયા પક્ષની, કહો કે કયા પાટીદાર ઉમેદવારની સાથે રહે છે, કેમ કે આ બેઠક પર જેની સાથે પાટીદાર તેના સિરે જ જીતનો તાજ. રાજકોટની દક્ષિણ બેઠક પર પણ પાટીદાર સામે પાટીદારનો જંગ. ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાડા સામે કોંગ્રેસના હિતેશ વોરા, બંનેનો દાવો સમાજ મને આપશે સાથ. રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારનો છે દબદબો. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર રાજકારણનું હંમેશા એપી સેન્ટર રહ્યું છે, ત્યારે ભાજપ માટે હંમેશા સૌરાષ્ટ્રમાં અનેક પડકારો ઊભા થતા આવ્યા છે. ખાસ કરીને પોલિટિક્સમાં પાટીદારો પાસા પલટનારા સાબિત થયા. પટેલો માટે રાજકારણ કોઈ નવી વાત નથી. વાત તાજેતરમાં જ પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલા અને ભાજપમાં ટિકિટ મેળવનાર રમેશ ટીલાડા અને તેમની સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા પાટીદાર નેતા હિતેશ વોરાની. ભાજપના ઉમેદવાર રમેશ ટીલાડા પાટીદાર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે, કારણ કે તેઓ લેવા પટેલની કુળદેવીમાં ખોડલના મંદિર ખોડલધામના ટ્રસ્ટી છે. ખોડલધામ સાથે પાટીદાર સમાજની આસ્થા જોડાયેલી છે. ભાજપે અહીં રમેશ ટીલાડાને ટિકિટ આપી એક કાંકરે બે પક્ષી માર્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારોનો દબદબો અને સંપૂર્ણ બેઠક પાટીદાર ચહેરા આધારિત છે. રમેશ ટીલાડાની ખેતરથી લઈ રાજનીતિ સુધીની સફર. રમેશ ટીલાડા માત્ર 8 ધોરણ ભણેલા છે, પરંતુ તે કોઠા સૂજથી ખેતરમાં ખેતી કરતા અને તેની આવડતે
સ્પેસ મિસાઇલના પાર્ટસ બનાવવા સુધી સફર ખેડી. હાલ તે 7 ઇન્ડસ્ટ્રીઝના માલિક છે અને શાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનના પ્રમુખ છે. ત્યારે રમેશ ટીલાડાનું કહેવું છે કે 2022ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે અને સમાજ તેમની સાથે રહેશે. સમાજ આજે મારી સાથે જ હોય ને, એટલા માટે સાથે હોય કે હું નાના વર્ગ સાથે જોડાયેલો છું, સર્વ સમાજ સાથે જોડાયેલો છું. ઘણા ટ્રસ્ટમાં હું કામ કરું છું, બધા અન્ય ટ્રસ્ટોમાં પણ હું કામ કરું છું. સામે કોંગ્રેસે રાજકોટ દક્ષિણ પરનો જંગ રસપ્રદ બનાવવા માટે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા હિતેશ વોરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા. તેઓ પાટીદાર સમાજનો ચહેરો છે. 1995થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. 10 સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે કે યુવાવસ્થામાં તેઓ યુથ કોંગ્રેસના રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. હિતેશ વોરાની ખાસ મહત્વની વાત એ છે કે લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાના કોંગ્રેસના ઉમેદવાર ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. એટલે કે રાજકોટમાં પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટી વચ્ચેનો રસપ્રદ જંગ છે. હિતેશ વોરાનું કહેવું છે કે તેઓ 18 વર્ણને સાથે રાખીને ચૂંટણી લડશે. કોઈ પણ એક જ્ઞાતિથી ચૂંટણી જીતાતી નથી. જ્ઞાતિના સમીકરણ પ્રમાણે દરેક પાર્ટી ટિકિટ આપતી હોય છે, પણ 18 વર્ણને સાથે રાખીને ચાલનારો માણસને જ હંમેશા આશીર્વાદ મળે. રાજકોટ દક્ષિણનું જ્ઞાતિ ગણિત જોઈએ. લેઉવા પાટીદાર 15%, બ્રાહ્મણ 12%, કડિયા 10%, લોહાણા 9%. પરંતુ રાજકોટ દક્ષિણ બેઠકને લઈ રાજકીય નિષ્ણાંત માની રહ્યા છે કે રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાડાનું પલડું ભારે છે, પરંતુ તેઓએ ભાજપના આંતરિક અસંતોષનો સામનો કરવો પડશે. અત્યારે રમેશભાઈ ટીલાડા છે એનું પલડું જરા વધુ ભારે લાગે એમાં કોઈ સંશય નથી, પરંતુ સાવ સહેલું પણ નથી. આંતરિક અસંતોષ જે છે એનો પણ સામનો રમેશભાઈ ટીલાડાએ કરવો પડશે. એટલે ખોડલધામના 7 આશીર્વાદ હોવા તેમ છતાંય કે માખણમાંથી મોવાળો કાઢી લ્યો એટલી સરળતાથી પોતાની જીત કાઢી શકે તેમ નથી, એને સંઘર્ષ કરવો જ રહ્યો. હવે જોવું રહ્યું કે રાજકોટ દક્ષિણ બેઠક પર કયા પક્ષના પાટીદાર નેતાની સાથે પાટીદાર સમાજ ઊભો રહે છે. હવે વાત એવી બેઠકની કે જ્યાં એક જ સમાજમાંથી આવતા ગુરુ અને ચેલા વચ્ચેનો જંગ છે. રાજકોટની જસદણ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને જ્યાં ભાજપના કદ્દાવર કોળી ઉમેદવાર સામે કોંગ્રેસે પણ કોળી ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે, ત્યારે જુઓ કેવો રહેશે જસદણનો જંગ. જસદણ બેઠકમાં કોળી સામે કોળી ઉમેદવારનો જંગ. ભાજપના કુંવરજી સામે કોંગ્રેસના ભોળાભાઈ વચ્ચે યુદ્ધ. કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણ બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ થવાનો છે, કેમ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસે અહીં એક જ સમાજના બંને વરિષ્ઠ નેતાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 2017 બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વરિષ્ઠ કોળી નેતા અને વર્ષોથી જસદણ સિવાય રાજકોટ જિલ્લામાં દબદબો રાખનાર કુંવરજી બાવળિયાને ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસે કોળી નેતા અને જસદણના જ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ આપી. ભોળાભાઈ ગોહિલને કુંવરજીના ખાસ મનાય છે. એટલે કે જસદણના કુરુક્ષેત્રમાં એક સમયે કોંગ્રેસના સાથે રહેનારા આ બે નેતાઓ સામસામે ચૂંટણી લડશે અને વાક યુદ્ધ પણ થશે. જસદણ બેઠકને આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ મનાય છે, કારણ કે વર્ષ 1995 થી 1970 સુધી અહીં સતત પંજાની પકડ રહી. 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. 2009માં કુંવરજી બાવળિયા રાજકોટ લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા અને ભાજપના દાયકાઓ જૂના ગઢના કાંગરા ખીરવી ભવ્ય વિજય મેળવ્યો. પરંતુ 2017ની ચૂંટણી બાદ કુંવરજીએ પંજો છોડી કેસરિયા કર્યા, ભાજપમાંથી પેટા ચૂંટણી લડી અને વિજય મેળવ્યો. મંત્રી પદ ભોગવી ચૂકેલા બાવળિયાને ભાજપે અહીં ઉતારતા જસદણનું રાજકારણ ગરમાયું છે, કેમ કે કુંવરજીએ ભોળાભાઈ પર કર્યા છે આકરા પ્રહાર. ભાઈ શ્રી ભોળાભાઈ જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે એમની ઈચ્છા તો ન હતી, પણ પરાણી પાર્ટી તરફથી જ્યારે આદેશ થયો છે ત્યારે મારી સામે લડ્યા છે. પણ એની સાથેના જે મારા બીજા મિત્રો હતા એ લગભગ બધા એનાથી વિખૂટા પડ્યા છે. એટલે ભાઈ શ્રી ભોળાભાઈ ખૂબ એને કંઈ ભૂંડી રીતે હારશે એમાં કોઈ શંકા નથી. ભલે ભાજપના કુંવરજી કહેતા ભોળાભાઈને હરાવવું સહેલું છે, પરંતુ જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ અગાઉ ભાજપના ભરત બોખરાને 10,000 ની લીડથી મત આપી ચૂક્યા છે.
આ વખતે પણ ભોળાભાઈએ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી પત્ર ભર્યું છે, જો કે ભોળાભાઈએ જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો. આ વિસ્તારમાં પહેલેથી જ સહી કોંગ્રેસ પક્ષના વિચારધારા સાથે આ વિસ્તારના સહી લોકો રહેલા છે. આ વિસ્તારના સંપૂર્ણ અમને ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અમને સારા એવા મત આપી અને વિજય બનાવશે. હવે અહીંનું ગણિત પણ જોઈ લો. કોળી 35%, લેવા પાટીદાર 20%, દલિત 10% અને ક્ષત્રિય 8% છે. જોકે રાજકીય નિષ્ણાંત માની રહ્યા છે કે જસદણ બેઠક કુંવરજી બાવળિયા માટે કપરા ચઢાણ સમાન સાબિત થશે. પાટીદાર સમાજનું જે રાજકીય પ્રભુત્વ છે એ હવે વિકાસની તથાકથિત રાજનીતિમાં ખતમ થતું જાય છે, એટલે એ અંદરખાને તો એ પણ નારાજ છે. એટલે એની નારાજગી જે છે એ જો ભોળાભાઈ તરફ જાય કોંગ્રેસને અને બોઘરાની તથાકથિત નિષ્ક્રિયતા ભલે ઓન પેપર ન કે પણ એની નિષ્ક્રિયતા પણ થોડી ઘણી જે પ્લસ થાય તો ભોળાભાઈનું જીતવું આસાન થાય અને કુંવરજીભાઈનું જીતવું બહુ અઘરું થઈ જાય. જોવાનું એ રહેશે કે જસદણનો જંગ કોણ જીતે છે, ભાજપ કે કોંગ્રેસ. એક તરફ બંને પાર્ટી જીતના સોગઠા બેસાડી રહી છે, આની સાથે જ અહીં સમાજના સોગઠા પણ બેસાડવામાં આવ્યા છે. વાત હવે અંજારની કરીશું, જ્યાં આહીર સામે આહીરના જંગમાં કોણ મારશે બાજી. દોઢ દાયકાથી ભાજપને વફાદાર અંજાર બેઠક આ વર્ષે કેવો બતાવશે મિજાજ? અંજાર બેઠક પર આહીર સામે આહીર, સમાજ કોને આપશે સાથ? ભાજપના ત્રિકમ છાંગા સામે કોંગ્રેસના રમેશ ડાંગરની ટક્કર. બે આહીર વચ્ચે તગડા મુકાબલામાં કોણ મારશે બાજી? રાજ્યની ચોથા નંબરની અને કચ્છની મહત્વની બેઠક એટલે અંજાર વિધાનસભા બેઠક. ઐતિહાસિકની સાથે રાજકીય મહત્વ ધરાવતી આ બેઠકમાં અંજાર તાલુકો, ભુજ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. મંદિરોનું નગર કહેવાતું અંજાર કચ્છનું સૌથી જૂનું શહેર છે. આ વિધાનસભા મત વિસ્તારમાં 66 જેટલા ગામોનો સમાવેશ થાય છે. પરંતુ આ બેઠક પર અગત્યનું પાસું છે આહીર સમાજ, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને આ બેઠક પરથી આહીર સમાજને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આમ તો કચ્છની અંજાર બેઠક પરથી વાસણ આહીર જીતનો ચહેરો ભાજપ માટે રહ્યા છે, પરંતુ ભાજપે તેમને ટિકિટ કાપી ત્રિકમ છાંગાને ટિકિટ આપી. ત્રિકમ છાંગા શિક્ષિત અને ભાજપના સક્રિય કાર્યકર્તા છે. આ ઐતિહાસિક અંજારનો ચૂંટણી ઇતિહાસ પણ રસપ્રદ છે. અહીં હજુ સીધી લડાઈ ત્રિપાંખીઓ કે ચતુષ્કોણીય જંગ ખેલાયો, જેમાં 8 વખત કોંગ્રેસ, 4 વખત ભાજપ, 1 વખત સ્વતંત્ર પાર્ટીએ મેદાન માર્યું. અંજાર બેઠક પર આહીર મતદારો નિર્ણાયક છે. અંજાર બેઠક પર કુલ 2,70,000 જેટલા મતદારો છે, જેમાં આહીર મતદારોની સંખ્યા 70,000થી પણ વધુ છે. 2012 અને 2017માં પણ આ બેઠક પર બે આહીર ઉમેદવારો વચ્ચે ટક્કર હતી. બંને વખતે ભાજપના વાસણ આહીરે કોંગ્રેસના વી કે હુંબલને હાર આપી. આ વખતે બંને પક્ષો દ્વારા નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપને વિશ્વાસ છે કે સમાજ વિકાસની રાજનીતિને જ પસંદ કરશે. વિકાસની પ્રક્રિયા એવી છે કે કદી પૂર્ણ થતી નથી. એક કામ થાય તો બીજું કામ ઊભું થાય. જો વિકાસ થાય તો અંજાર મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અગાઉના ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રતિનિધિઓએ ખૂબ સરસ રીતે વિકાસ થાય, વિકાસના કામો કર્યા છે. બાકીના જે કંઈ લાગણી હશે લોકોની એ પ્રમાણેના વિકાસ કામો કરવા માટે હું પ્રયત્ન કરીશ. તો કોંગ્રેસનો દાવો છે કે સમાજને અન્યાય થયો છે, માટે સમાજ પરિવર્તન ઈચ્છે છે અને કોંગ્રેસને જીતાડશે. સમાજ તો બે પક્ષમાં હોય જ છે, પણ જ્યારે સમાજને અન્યાય થયો હોય ત્યારે આજે 20-20 વર્ષથી અહીંયાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોવાથી હવે સમાજે પણ એક નિયમ લીધું છે કે આ વખતે કોંગ્રેસને વિજય બનાવવામાં સર્વે સમાજ સાથે રહીને મને વિજય બનાવશે. હવે અંજાર બેઠકનો ઇતિહાસ પણ જોઈ લો. 2017 અને 2012માં વાસણ આહીરની ભાજપ તરફથી જીત થઈ, જ્યારે કે 2007 અને 2002માં ડોક્ટર નીમાબેન આચાર્ય જીત્યા, પરંતુ 2007માં ભાજપ તરફથી અને 2002માં કોંગ્રેસ તરફથી.
1998 અને 1995 માં પણ ભાજપ તરફથી વાસણ આહીરની જીત થઈ છે। હવે જોવાનું એ રહેશે કે આ વખતની ચૂંટણીમાં કોણ બાજી મારે છે। जामनगर उत्तर बाढ़ पर क्षत्रिय सामे क्षत्रियनो जंग जामवानो छे। अहींया जाणीता क्रिकेटर रविन्द्र जाडेजाना पत्नी रीवाबा भाजप तरफथी उम्मीदवार छे, तो कांग्रेसे जामनगर चेम्बर ऑफ कॉमर्स ना प्रमुख बिपेन्द्र सिंह जाडेजाने तक आपी छे। हवे समाज महिला शक्ति साथे रहेशे के वेपारी साथे, ए रसप्रद हशे। जामनगर उत्तर बैठक पर एक समाजना बे चेहराओ वच्चे जंग। रणसंग्राम मां राजपूत वर्सिस राजपूत। भाजपे रीवाबा जाडेजा ने आपी टिकट। कांग्रेसे बिपेन्द्र सिंह जाडेजा ने बनाव्या उम्मीदवार। बन्ने पहली वखत लड़ी रहा छे चूंटणी। गुजरातनी जामनगर बैठक हाल घणी चर्चामां छे, तेनुं कारण छे अहींना उम्मीदवार। जामनगर उत्तर विधानसभामांथी भाजपे भारतीय क्रिकेट टीमना ऑलराउंडर रविन्द्र जाडेजाना पत्नी रीवाबा जाडेजाने मैदानमां उतार्या छे। रीवाबा 2019 लोकसभानी चूंटणी पहेला ज भाजपमां जोडाया। रीवाबा पहली वखत चूंटणी लड़ी रह्या छे। रीवाबा जाडेजा मूळ राजकोटना रहेवासी छे। तेमना पिता एक उद्योगपति छे। मेकेनिकल एंजीनियरिंगनो अभ्यास करनार रीवाबा लांबा समयथी सामाजिक कार्योमां सक्रिय छे। તેમણે વર્ષ 2016 રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા। રીવાબા પોતે સ્ત્રી સશક્તિકરણ માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે વિકાસના મુદ્દાને લઈ લોકો ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે। તમામ જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખતા સંનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો છે જામનગરનું અને દેશવ્યાપી જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે અને સાથે સાથે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીને મત આપનારા જે ભાઈઓ બહેનો છે બરાબર નાગરિક છે આપણા દેશના એમનો હું આભાર માનું છું કે ખૂબ જંગી બહુમતીથી જંગી લીડથી અને જે ઇતિહાસપૂર્ણ રીતે છે। સામે પક્ષે કોંગ્રેસે પણ રાજપૂત સમાજમાંથી જ ઉમેદવારની પસંદગી કરી છે, એટલે કે અહીં સમાજ પાસે પસંદગીના બે ઓપ્શન છે। જામનગર 78 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા પોતે વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ છે અને છેલ્લા 3 દાયકાથી કોંગ્રેસમાં સક્રિય છે। તેઓ પ્રદેશ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી તરીકેનું પદ ધરાવે છે। બિન વિવાદિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા બિપેન્દ્રસિંહ ભૂતકાળમાં એક પણ ચૂંટણી લડ્યા નથી। તેઓ કહી રહ્યા છે કે સમાજ સારા કામ કરનારને તક આપશે। જે સમાજમાંથી જે લોકો આવતા હોય એને ચોક્કસ એક જ્ઞાતિના હોવાનું ગર્વ હોય। હું રાજપૂત સમાજમાંથી આવું છું તો મને રાજપૂત હોવાને નાતે સમાજ પર ગર્વ છે અને હું સમાજ પર કાયમ ગર્વ કરતો રહું। પણ હું એવું માનું છું કે જે જાહેર જીવન છે એ તો એ વિસ્તારના જે જનતા જનાર્દન છે એ જનતા જનાર્દનના નેતા તરીકે તમારે પ્રસ્થાપિત થવા માટે હોય છે, ના કે આ જ્ઞાતિવાદના વાળા કે એની લડાઈ થી આ ચૂંટણીઓમાં લોકો ઉતરતા હોય છે। જોવા જેવી વાત તો એ છે કે ભાભી ભાજપમાં અને નણંદ કોંગ્રેસમાં। રવિન્દ્ર જાડેજાની બહેન નૈના જાડેજા કોંગ્રેસમાંથી ઉમેદવારને જીતાડવા મેદાને છે। જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે તેઓ। એક સમયે એવું લાગતું હતું કે કોંગ્રેસ જો નૈનાબાને જામનગર ઉત્તરની ટિકિટ આપે તો ભાભી નણંદ વચ્ચે જંગ ખેલાત। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।